માં ઉઠીને હું તમને ઓલવેઝ કહું છું, 5 થી 10 મિનિટ તમારે પોતાને તમારું થિંક કરવું જોઈએ, તમારા આત્માને પૂછવું જોઈએ કે આખો દિવસ હું જે કામ કરું છું એ પ્રોપર કરું છું, આજના દિવસમાં મારે કેટલા કામ છે, કેટલા સેલેબલ છે, ક્લાસમાં હું જવાનો, મને આજ 7 પીરિયડ છે, 7 પીરિયડમાં હું ક્યાં કમજોર છું, ક્યાં વીક છું, એની મારે કેવી રીતે તૈયારી કરવી, એ તમારું આત્મા અને તમારું મગજ એ બે એક થાય તો જ તમે કરી શકો. નહીતર ક્લાસમાં તમને તમારા ટીચર ગમે એટલું સમજાવે, તમારું મન બીજે હોય, તમારા વિચારો ને તમારો આત્મા ને બેને મેળનો હોય, તમને ગમે એટલું સમજાવે તમે સમજી ન શકો, અને પછી તમને એમ થાય કે મને યાદ શક્તિ નથી, મને યાદ નથી રહેતું. ભાઈ કમજોરી આપણી છે, આપણે આખા દિવસનો પ્રોગ્રામ સવારે 10 મિનિટ આપણે થિંક કરી લેવું જોઈએ કે આપણા ભાગમાં એટલું કામ છે, આજે સફાઈ કામમાં જવું છે તો બેસ્ટ છે, આજ ગાર્ડનમાં જ કામ કરવાનું છે બેસ્ટ કરવાનું છે, આજ ખેતીમાં કામ કરવું છે ને બેસ્ટ કરવું છે, મારે શાકભાજી ઉતારવા જવાનું છે, મારું એક પણ શાકભાજી એક પણ ઝાડ ને નુકસાન ન થાય એવું બેસ્ટ કામ કરવું છે, અને ઓછામાં ઓછા સમયમાં આપણે બેસ્ટમાં બેસ્ટ આપણે કામ કરીએ એવું થિંક ઉત્પન્ન કરવું પડે, અને થિંકને તમારે સાંજે 10 મિનિટ વિચારવું જોઈએ કે આખા દિવસમાં મારું કામ હતું, જે કામ કરતો હતો એ કામ કરવામાં મેં ક્યાં ભૂલ કરી, કઈ ભૂલ થઈ, અગર તો મેં કામ કરવાનું વિચારતો તો એની કરતા કેમ બેટર બન્યું, વાય મારી શક્તિને મેં કમજોર સમજી, જે મારી તાકાત છે 5 મણ ઉપાડવાની તાકાત બોરી, તો મેં વિચાર્યું 2 મણ ઉપાડીશ અને 2 મણ તો ફેંકી દીધી, તો મારી તાકાત 5 મણની છે, મેં કમજોર કેમ વિચાર્યું. એ તમારા આત્માને તમારી નાભીમાંથી જે ઉત્પન્ન થાય અને તમારે જે મસલ્સ પાવર, તમારું થિંક પાવર જે કેપેબલ હોય, એ કેપેબલને તમે કેટલું વધારે કેપેબલ બનાવી શકો અને કેવી રીતે સારી રીતે બનાવી શકો, આ બધું જ તમારા હાથમાં છે.